ઓકે, તો હવે આપણે મૂવ કરીશું સેમી એડવાન્સ લેવલ ક્વેશ્ચન તરફ. તો ક્વેશ્ચન આ રીતના છે, શાલિન સૂર્યોદય સમયે શીર્ષાસન કરે છે ત્યારે તેનો પડછાયો તેની જમણી બાજુ પડે છે. તેની જમણી બાજુ કોની? શાલિનની જમણી બાજુ. અહીંયા આ લાઈન મહત્વની છે, તેની જમણી બાજુ. તેની શીર્ષાસનની મુદ્રામાં તેનું મોં કઈ દિશામાં હશે? અહીંયા બીજું એક મહત્વની લાઈન છે, શીર્ષાસનની મુદ્રામાં. નહીં કે હું ઊભો હોઈશ ત્યારે, પણ હું જો શીર્ષાસન કરું તો મારું મોં અથવા મુખ કઈ દિશામાં હશે? ઓકે, ઓપ્શન છે એ ઉત્તર, બી દક્ષિણ, સી પૂર્વ, ડી પશ્ચિમ. તો હવે એ જોઈ લઈએ આપણે. તો સૌ પ્રથમ આપણે લઈ લઈશું કે ત્રણ દિશા, ચાર દિશાઓ કઈ છે. ઓકે, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. ને આપણે બધા જ જાણીએ છીએ કે સૂર્ય જે છે એ પૂર્વ દિશામાંથી ઉગે છે. માની લો કે એ વ્યક્તિ શાલિન અહીંયા ઊભો રહીને શીર્ષાસન કરે છે અને હવે જમણી બાજુ એનો પડછાયો પડે છે. તો હવે આપણે આ વાક્ય અત્યારે ભૂલી ગઈ છું. માની લો કે કોઈ વ્યક્તિ અહીંયા ઊભો છે, શીર્ષાસન કરે છે, કોઈ નિર્જીવ વસ્તુ પડી છે, અને જો સૂર્ય આ દિશામાં હોય તો એનો પડછાયો કઈ ડાયરેક્શનમાં પડશે? ઓબ્વિયસ છે, આ ડાયરેક્શન. તો પડછાયો હશે આ બાજુ. તો આ ફિક્સ થઈ ગયું, શીર્ષાસન અહીંયા કરવામાં આવે છે સેન્ટરમાં, સૂર્ય અહીંયા છે, પડછાયો આ બાજુ પડે છે. કારણ કે સૂર્ય આ બાજુ હોય તો પડછાયો આ બાજુ જ પડશે. દેટ મીન્સ કે આ શાલિનની જમણી બાજુ છે. દેટ મીન્સ કે આ શાલિનની જમણી બાજુ છે. હવે આ ક્વેશ્ચન થઈ ગયો સોલ્વ. ફક્ત તમારે એ રીતે કન્ડિશન સેટ કરવાની છે, તમે અહીંયા શીર્ષાસન કરો છો, એવી રીતે શીર્ષાસન કરો છો કે તમારી આ જમણી બાજુ બને છે. તો જો તમે ઇમેજ કરો કે તમે અહીંયા શીર્ષાસન કરતા હો, શીર્ષાસન કરતા ઇમેજ કરો અને તમારી જમણી બાજુ ઇમેજ કરો, તો એ જમણી બાજુ જો આ હોય તો તમારું મુખ મો કઈ દિશામાં હશે? આ જો તમારી જમણી બાજુ થવાની, બરાબર, તો તમારું મુખ જે છે એ ઉત્તર દિશાની અંદર થશે. ઓકે, તો આની અંદર આપણો જવાબ આવશે એ ઉત્તર. તો આ ક્વેશ્ચન તકલીફ કેમ પડે એવો છે, એનું કારણ છે તમારે સમજવાનું છે કે સૂર્ય કઈ બાજુ ઉગે છે, પૂર્વ. તો વસ્તુ જો અહીંયા હોય, વ્યક્તિ અહીંયા હોય, તો એનો પડછાયો પાછળ જ પડવાનો છે. તો એનો પડછાયો પશ્ચિમ દિશાની તરફ પડે છે, કારણ કે સૂર્યોદયનો સમય છે. તો આ એની જમણી બાજુ થઈ જશે. એનો પડછાયો કઈ દિશામાં પડે છે એ નથી આપ્યું, પણ એની જમણી બાજુ પડે છે એ આપ્યું છે. તો આપણે એનો પડછાયો શોધીને પશ્ચિમ દિશા અને જમણી બાજુ નક્કી કરવાની છે. જો આ તમને ખબર પડી ગઈ તો સરળ થઈ જશે. એડિશનલ શું છે કે શીર્ષાસનની મુદ્રામાં તેનું મોં કઈ દિશામાં હશે એ તમારે એ સમજવાનું છે. ઓકે, શીર્ષાસનની મુદ્રામાં, જો શીર્ષાસનની મુદ્રા અહીંયાથી હું કાઢી નાખું તો ક્વેશ્ચન બદલાઈ જાય, આન્સર બદલાઈ શકે. ઓકે, તો જો શીર્ષાસનની મુદ્રા હું કન્સિડર કરું તો એનું મુખ જે છે, શાલિનનું મુખ અથવા મોં, એ ઉત્તર દિશામાં હશે. તો આપણો આન્સર આવશે એ ઉત્તર. સિમ્પલ. તો દિશાઓની સમજથી આપણે આ રીતના બીજો એક એડવાન્સ અથવા સેમી એડવાન્સ લેવલનો ક્વેશ્ચન પણ સોલ્વ કરી શકીએ. ઓકે, ઓકે, તો હવે છે એક એડવાન્સ લેવલનો ક્વેશ્ચન, બે માર્કનો ક્વેશ્ચન કહી શકાય. ઘણીવાર એક્ઝામની અંદર એક ક્વેશ્ચનની સાથે બીજા બે સબ ક્વેશ્ચન પૂછવામાં આવે, એક ક્વેશ્ચનની ડિટેલ માહિતી આપવામાં આવે, અને એ ડિટેલ માહિતીનો અભ્યાસ કરીને બીજા બે નાના ક્વેશ્ચનનો આન્સર આપવાનો હોય છે. તો એવા બે માર્કના ક્વેશ્ચન પર આવી શકે. તો એવો જ એક ક્વેશ્ચન આપણે લઈએ. ડેટા આ રીતના છે, શાલિન પી સ્થાનથી શરૂ કરી દક્ષિણ દિશામાં 5 કિલોમીટર ચાલી, ડાબી બાજુ વળી 2 કિલોમીટર ચાલી, ક્યુ બિંદુ પર પહોંચે છે. ત્યારબાદ ડાબી બાજુ વળી 3 કિલોમીટર ચાલી, ફરી જમણી બાજુ વળી 1 કિલોમીટર ચાલી, આર બિંદુ પર પહોંચે છે. ક્યુ અને આર આવી ગયા.
ત્યાંથી ડાબી બાજુ વળી 2 કિલોમીટર ચાલી એસ બિંદુ પર પહોંચે છે. અંતે તે ડાબી બાજુ વળી 2 કિલોમીટર ચાલીને ટી ઉપર ઊભો રહે છે. આ છે માહિતી. તો ક્વેશ્ચન નંબર 1, જો શાલિન બિંદુ ટી પરથી દક્ષિણ દિશામાં 2 કિલોમીટર ચાલી ડાબી બાજુ ફરે છે તો તેનું મોં કયા બિંદુ સામે હશે? ક્વેશ્ચન નંબર 1. ક્વેશ્ચન નંબર 2, બિંદુ ટી એ બિંદુ પી થી કઈ દિશામાં અને કેટલા અંતરે હશે? ઓકે, ચાલો તો શરૂઆત કરીએ. શરૂઆતનું સ્થળ છે પી, તો શાલિન પી સ્થાનથી શરૂ કરે છે એટલે આપણને શરૂઆતનો જે પોઈન્ટ છે એ ઓલરેડી પી આપણને આપી દેવામાં આવ્યો છે. પી સ્થાનથી શરૂ કરી દક્ષિણ દિશામાં 5 કિલોમીટર ચાલે છે. દક્ષિણ દિશામાં 5 કિલોમીટર ચાલે છે. માની લો આ 5 કિલોમીટર છે. ડાબી બાજુ વળે છે. ડાબી બાજુ આપણે યાદ કરેલું ઘડિયાળની વિરુદ્ધ દિશામાં અથવા કાઉન્ટર ક્લોકવાઇઝ, અથવા તમે ઇમેજ કરો, જો તમે આ દિશામાં ચાલતા હો તો તમારી ડાબી બાજુ કઈ થશે? આ બાજુ. તો ડાબી બાજુ વળી 2 કિલોમીટર ચાલી ક્યુ બિંદુ પર પહોંચે છે. 2 કિલોમીટર બતાવી દઈશું. આ માપ તમારું થઈ ગયું 2 કિલોમીટર અને બિંદુ થઈ ગયું ક્યુ. ત્યારબાદ ડાબી બાજુ વળી 3 કિલોમીટર ચાલે છે. ક્યુ પર પહોંચ્યા પછી પાછું ડાબી બાજુ વળે છે, એટલે કે ઘડિયાળની કાંટાની વિરુદ્ધ દિશામાં. ઘડિયાળનો કાંટો આમ હોય છે, ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં એટલે કે ઉપર. ડાબી બાજુ વળી 3 કિલોમીટર ચાલી ફરી જમણી બાજુ વળે છે. તો પહેલાં આપણે જોઈ જશું ક્યુ બિંદુ પર પહોંચે છે, ત્યારબાદ ડાબી બાજુ વળી 3 કિલોમીટર ચાલે છે. ઓકે, આ થઈ ગયું 3 કિલોમીટર. જમણી બાજુ વળી 1 કિલોમીટર ચાલે છે. અહીંયા પહોંચ્યા પછી પછી જમણી બાજુ વળે છે. જમણી બાજુ ઘડિયાળની કાંટાની દિશામાં. આ બાજુ 1 કિલોમીટર ચાલી આર બિંદુ પર પહોંચે છે. માની લો આ આર, આ તમારું થઈ ગયું 1 કિલોમીટર. ત્યાંથી ડાબી બાજુ વળી 2 કિલોમીટર ચાલી એસ બિંદુ પર પહોંચે છે. આર પર પહોંચ્યા પછી ડાબી બાજુ વળી, ડાબી બાજુ એટલે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં, ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં આર પર પહોંચે છે. ત્યાંથી ડાબી બાજુ વળી 2 કિલોમીટર ચાલે છે. આ 2 કિલોમીટર થશે. આટલું જ બતાવવાનું કારણ, આ ટોટલ 5 કિલોમીટર છે, એમાંથી 3 નીકળી ગયા તો આ 2 જ વધશે, એટલે આના માપ બરોબર મેં 2 કિલોમીટર બતાવી દીધું. તો આર બિંદુ પર પહોંચે છે, ત્યાંથી ડાબી બાજુ વળી 2 કિલોમીટર ચાલી એસ બિંદુ પર પહોંચે છે, એટલે આ પોઈન્ટ છે એસ. અંતે તે ફરી ડાબી બાજુ વળી 2 કિલોમીટર ચાલે છે. અહીંયાથી ડાબી બાજુ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં એટલે આ ડાયરેક્શનમાં 2 કિલોમીટર ચાલે છે. એસ પર પહોંચ્યા પછી ડાબી બાજુ વળી 2 કિલોમીટર ચાલે છે. આ 1 છે, તો 1 કરતા આગળ લઈશું આપણે થોડું. આ થઈ ગયું તમારું 2 કિલોમીટર. તો અંતે એસ પર પહોંચ્યા પછી તે ડાબી બાજુ વળી 2 કિલોમીટર ચાલે છે અને ત્યાં ટી બિંદુ પર ઊભો રહે છે. આ થઈ ગયું આપેલ માહિતીનું આપણે ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન કર્યું. હવે જોઈશું ક્વેશ્ચન નંબર 1. જો શાલિન બિંદુ ટી પરથી દક્ષિણ દિશામાં, દક્ષિણ એટલે કે આ નીચે, દક્ષિણ દિશામાં 2 કિલોમીટર ચાલી ઊભો રહે, માની લો પહેલાં આટલું જોઈ લઈએ. જો શાલિન બિંદુ ટી પરથી દક્ષિણ દિશામાં 2 કિલોમીટર ચાલે છે, આ 2 છે તો અહીંયા આપણે આટલું જ 2 બતાવીશું. આ પણ બે સરખા રહેશે. આ માપ તમારું થઈ ગયું 2. હવે આ જે બ્લુ લાઇન છે તે આપણે સોલ્યુશનની લાઇન છે. તો ટી પછી એ દક્ષિણ દિશામાં, હવે ડાબી જમણી નહીં પણ દક્ષિણ, ઉત્તર અને દક્ષિણ, તો દક્ષિણ દિશામાં 2 કિલોમીટર ચાલી પાછી ડાબી બાજુ વળે છે અને ત્યાં ઊભો રહે છે. હવે ડાબી બાજુ વળે છે, કેટલા કિલોમીટર ચાલતા છે તે નથી કીધું, ફક્ત ડાબી બાજુ પોતાનું મોહ કરે છે, એટલે કે આ એરોની ડાયરેક્શનમાં, આ લેફ્ટ થશે, કાઉન્ટર ક્લોકવાઇઝ ડાયરેક્શન. તો તેનું મોં કયા બિંદુ સામે હશે? એનું મોં આ બિંદુ સામે છે. આ બિંદુનું નામ નથી આપ્યું, કંઈ નહીં, બીજું બિંદુ કયું છે? આર.
તો પ્રથમ ક્વેશ્ચનનો આન્સર આવશે આર. તો જો ટી પરથી દક્ષિણ દિશામાં 2 કિલોમીટર ચાલી ડાબી બાજુ વળી પોતાનું મોં રાખે છે તો એનું મોં એ આર બિંદુ તરફ હશે. આ થઈ ગયો ફર્સ્ટ ક્વેશ્ચનનો આન્સર. હવે જોઈએ બીજો ક્વેશ્ચન. બિંદુ ટી એ બિંદુ પી થી બિંદુ ટી એ બિંદુ પી થી પી થી એટલે પી ના સંદર્ભમાં જોવાનું છે કઈ દિશામાં અને કેટલા અંતરે હશે. બિંદુ પી થી કઈ દિશામાં છે? આ દિશામાં. આ દિશાને આપણે જો બતાવી હોય તો આપણને ખબર છે ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ આ પી બિંદુ છે. પી થી આ દિશામાં છે, પી થી ટી આ દિશામાં છે તો કયું આવશે? પૂર્વ. અને કેટલા અંતરે? આ અંતર શોધવાનું છે આપણે. તો આ પી ટી અને એસ એક લાઈનમાં છે. પી ટી અને એસ એ એક લાઈનમાં છે. પી અને ટી વચ્ચેનું ડિસ્ટન્સ શોધવાનું છે. પી અને એસ વચ્ચેનું ડિસ્ટન્સ 2 + 1 ટોટલ 3 છે. ઓકે, પી અને એસ વચ્ચેનું ડિસ્ટન્સ 3 છે, ટી અને એસ વચ્ચેનું ડિસ્ટન્સ 2 છે. તો 3 - 2 એટલે પી અને ટી વચ્ચેનું ડિસ્ટન્સ તમને મળી જશે, જે આવશે 1 કિલોમીટર. એનો યુનિટ આવશે કિલોમીટર. તો ક્વેશ્ચન 2 નો આન્સર થયો પૂર્વ 1 કિલોમીટર અને ક્વેશ્ચન 1 નો આન્સર થયો આર. તો દિશાઓની સમજમાં આ રીતના પણ ડિટેલ માહિતી આપીને એમાંથી બીજા 2 ક્વેશ્ચન પૂછવામાં આવે છે. તો સૌપ્રથમ શું કરવાનું? ડિટેલ માહિતી જે આપી છે એનું એક ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન તૈયાર કરો તમે. પછી 1 by 1 ક્વેશ્ચન લો, ક્વેશ્ચન શું કહેવા માંગે છે એને ઇન્ટરપ્રિટ કરો અને જવાબ શોધી લો. સિમ્પલ છે, તમને દિશાઓની સમજ હોવી જોઈએ, દિશાઓના વચ્ચેના ખૂણાની સમજ હોવી જોઈએ, એડિશનલ દિશાઓ ગૌણ દિશાઓ એમની સમજ હોવી જોઈએ અને પાયથાગોરસના નિયમની સમજ હોય તો તમે બેઝિકથી લઈને એડવાન્સ લેવલના ક્વેશ્ચન ઇઝીલી સોલ્વ કરી શકો છો. ઓકે, તો આઈ હોપ કે તમને સમજ પડી હશે. તો આપણે આ લેક્ચરની અંદર જોઈ ગયા કે ડાયરેક્શન સેન્સ, દિશાઓની સમજ આપણને કઈ રીતે કોમ્પિટિટિવ એક્ઝામમાં કામ લાગશે અને કઈ રીતે આપણે એનું સોલ્યુશન લાવીશું. સ્ટાર્ટિંગ વિથ મેઇન 4 ડાયરેક્શન, 4 મુખ્ય દિશાઓ, ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ, મુખ્ય દિશા વચ્ચેનો ખૂણો ઉત્તર અને પૂર્વ, ફોર એક્ઝામ્પલ 90 ડિગ્રી, ઉત્તર અને ઈશાન 45 ડિગ્રી, એ રીતે દરેકના ખૂણા તમારે યાદ રાખવાના છે. સાથે સાથે પાયથાગોરસનો નિયમ એ કાટકોણ ત્રિકોણને જ લાગુ પડે છે. કાટકોણ ત્રિકોણ એટલે કે જેની અંદર એક ખૂણો હશે 90 ડિગ્રીનો, એક ખૂણો 90 ડિગ્રીનો હોય દેટ મીન્સ કે બાકીના 2 ખૂણાનું માપ 90 ડિગ્રી કરતાં ઓછું થઈ જશે. ઓકે, કાટકોણ ખૂણો જે છે અથવા જે કાટખૂણો છે તેની સામેની જે બાજુ છે એને કહેવાશે કર્ણ. તો કર્ણના માપનો વર્ગ બરાબર એક બાજુના માપનો વર્ગ વત્તા બીજી બાજુના માપનો વર્ગ. આ રીતે તમે કોઈ પણ એક બાજુનું માપ અથવા કર્ણનું માપ શોધી શકો છો. કન્ડિશન એ છે કે કાટકોણ ત્રિકોણને જ એપ્લાય થશે. અને બીજું આપણે જોઈ ગયા ડાબી બાજુ અને જમણી બાજુની સમજ. ડાબી બાજુ આના માટે સિમ્પલ છે, તમારે કંઈ યાદ નથી રાખવાનું, તમે જસ્ટ ઇમેજ કરો કે તમે એ વ્યક્તિ છો. ક્વેશ્ચનની અંદર જે વ્યક્તિ આપવામાં આવેલ છે તે વ્યક્તિ છો. તમે ઇમેજ કરો કે તમે એ ડાયરેક્શનમાં આગળ વધો છો તો તમે ડાબી અને જમણીની સમજ ખૂબ જ સરળતાથી યાદ રાખી શકશો. છતાં મુશ્કેલી પડે છે તો તમારે યાદ રાખવાનું ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં એટલે કે લેફ્ટ હેન્ડ સાઈડ એટલે કે ડાબી બાજુ, જેને કહેવાય છે કાઉન્ટર ક્લોક વાઇઝ, CCW ડાયરેક્શન. ઘડિયાળના કાંટાની દિશામાં એટલે કે ક્લોક વાઇઝ ડાયરેક્શન, CW ડાયરેક્શન, એના માટે તમારે ડાયરેક્શન પસંદ કરવાની છે જમણી બાજુ એટલે કે રાઈટ. તો આ થઈ ગયું સમરી જે આપણે આ લેક્ચરની અંદર જોઈ ગયા. તો આઈ હોપ કે તમને આ લેક્ચર સમજ પડ્યો હશે અને તમને યુઝફુલ થશે. થેન્ક યુ વેરી મચ.